ગુડ મોર્નિંગ મિત્રો, હું છું ધર્મેન્દ્ર પારેજીયા. ડિટેક્ટિવ ક્લાસીસ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. ગુજરાત રાજ્યના જિલ્લા, અગાઉ આપણે 9 જિલ્લા વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લા વિશેની સંપૂર્ણ માહિતી, તેના મહત્ત્વના સ્થળો ક્યાં છે, તેની વિશેષતા શું છે, નદીઓ કઈ આવેલી છે વગેરેની ચર્ચા આ વિડીયોની અંદર કરશું. તો સુરેન્દ્રનગર જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લાનું મુખ્ય મથક સુરેન્દ્રનગર પોતે જ છે. તેનું ક્ષેત્રફળ 9271 ચોરસ કિલોમીટર. કુલ વસ્તી 15,86,351. જાતિ પ્રમાણ 1,000 પુરુષો દીઠ 929 મહિલાઓ. વસ્તી ગીચતા 1 ચોરસ કિલોમીટર દીઠ 171. કુલ સાક્ષરતા દર 73.19%. તાલુકાની સંખ્યા, સુરેન્દ્રનગર જિલ્લાની તાલુકાની સંખ્યા છે 10. વઢવાણ, લીમડી, ખાનગઢ, દસાડા, મૂળી, સાયલા, ધાંગધ્રા, લખતર, ચુડા અને ચોટી. તો આ 10 તાલુકા યાદ કઈ રીતે રાખવા? તો એ યાદ રાખવા માટેનું સૂત્ર નીચે આપેલું છે. ધવલ મૂળીથી ચોટેલા 10 ચુડા લખ. ધવલ મૂળીથી ચોટીલા 10 ચુડા લખ. સુરેન્દ્રનગર જિલ્લો ઈસવીસન 1947માં રાજવી સુરેન્દ્રસિંહજીના નામથી નામકરણ કરાયેલું સુરેન્દ્રનગર ભોગવો નદીના કિનારે વસેલું છે. સુરેન્દ્રનગર કઈ જિલ્લા? સુરેન્દ્રનગર જિલ્લો કઈ નદીના કિનારે આવેલું છે? ભોગવો નદીના કિનારે. ગુજરાતમાં સૌથી વધુ કપાસનું વાવેતર થતું હોવાથી ઋના વેપાર માટેનું પ્રથમ મંડળ સુરેન્દ્રનગરમાં સ્થપાયું હતું. ગુજરાતમાં સૌથી કપાસનું વાવેતર સુરેન્દ્રનગરમાં થતું હતું, તેથી ઋ માટેનું પ્રથમ મંડળ સુરેન્દ્રનગરમાં સ્થપાયું. ઝાલાવાડ, નળ સરોવર અને કચ્છના નાના રણ વચ્ચેનો સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ ઝાલાવાડ તરીકે ઓળખાય છે. પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, સુરેન્દ્રનગર બાજુના વિસ્તાર નળ સરોવર અને કચ્છના નાના રણ વચ્ચેનો ક્યાં નામ તરીકે ઓળખાય છે? ઝાલાવાડ તરીકે. પછી છે ચોટીલા. માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ચોટીલા ડુંગર પર ચામુંડા માતાજી મંદિર આવેલું છે. માંડવની ટેકરી છે, માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. વઢવા, સતી રાણક દેવીનું પ્રસિદ્ધ મંદિર અને વાઘેશ્વરી માતાનું મંદિર આવેલા છે. કવિ દલપતરામનું જન્મસ્થળ એવા વઢવાણમાં સિદ્ધરાજ જયસિંહે કિલ્લો બંધાવ્યો હતો. આ કિલ્લા પાસે માધાવાવ આવેલ છે, કે વઢવાણ જેવી કવિ દલપતરામનું જન્મસ્થળ છે વઢવાણમાં, અને સિદ્ધરાજ જયસિંહે કિલ્લો બંધાવ્યો હતો. થાનગઢ, ચિનાઈ માટીના વાસણો બનાવવા માટે પ્રખ્યાત એટલે કે થાનગઢ. તરણેતર, અહીં ત્રિનેશ્વર મહાદેવના મંદિરમાં ભાદરવાદ સુદ ચોથ પાંચમ અને છઠના 3 દિવસ સુપ્રસિદ્ધ તરણેતર મેળો ભરાય છે. સૌથી મોટો મેળો છે આ ત્રિનેશ્વર મહાદેવના મંદિરમાં. કામદેવની પત્ની રતિએ શિવના ત્રિનેત્ર રૂપી લિંગની સ્થાપના કરી. ધાંગધ્રા, ધાંગધ્રા ગોધરી નદીના કિનારે આવેલ છે અને ધાંગધ્રાના પથ્થર જાણીતા છે. અહીં ત્રિનેશ્વર મહાદેવ મંદિરની તસવીર આપેલી છે. સુરેન્દ્રનગર જિલ્લાની ભૂગોળ, એ નદી, ભોગાવો, ફાલકુ, બ્રાહ્મણી અને સુખબાદ. સિંચાઈ યોજના, વઢવાણ, ભોગાવો નદી, નાયકા બંધ અને ધોળી જધા બંધ લીમડી પર, ભોગાવો નદી, થોરિયાણી બંધ. ઉદ્યોગ, થાનગઢ ખાતે ચિનાઈ માટીના વાસણ બનાવવાનો ઉદ્યોગ, પરશુરામ પોટેનું કારખાનું આવેલું. ખનિજ, અગ્નિજીત માટી મૂળ તાલુકામાં સૌથી વધુ ખનિજ મળી આવે છે, તથા ખારા કોળા ખાતે મીઠાનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે. ખેતી, ગુજરાતમાં કપાસનું વાવેતર સૌથી વધુ થાય છે. અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય ધાંગધ્રામાં આવેલું છે. ધાંગધ્રા કોસ્ટિક સોડા તથા સોડા એસ બનાવવાનું કારખાનું આવેલું છે. મેળા, તરણેતરનો મેળો સુરેન્દ્રનગરના ત્રિનેશ્વર મંદિરમાં ભાદરવા સુદ ચોથમ પાંચમ અને છઠ સુધી મેળો ભરાય છે, જેમાં કાઠી, ભરવાડ, આહિર યુવાનો ભરત ભરેલી છત્રીઓ સાથે જોવા મળે છે. દૂધરાજનો મેળો અષાઢી બીજના દિવસે. કુંડ તળાવ, ત્રિનેત્ર અને ત્રિદેવ કુંડ સુરેન્દ્રનગર. સમત્સર તળાવ, હળવદ, અડોલા તળાવ, ધાંધલપુર. તો સરહદ ઉત્તરે કચ્છ, અહીં નીચેના નકશામાં તમે જોઈ શકો છો. સુરેન્દ્રનગર જિલ્લાની ઉત્તરે કચ્છ, પાટણ અને મહેસાણા જિલ્લો આવેલો છે. પૂર્વમાં જોઈ અમદાવાદ જિલ્લો, દક્ષિણમાં જોઈ બોટાદ અને રાજકોટ બંને જિલ્લા.
પશ્ચિમમાં મોરબી જિલ્લો આવેલો છે. જોઈએ એની વિશેષતા એક્ટિવની અટારિયાથી. ગુજરાતમાં સૌથી વધુ કપાસનું વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. નળ સરોવર અને કચ્છના નાના વચ્ચેના સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ ઝાલાવાડ તરીકે ઓળખાય છે. સુરેન્દ્રનગરમાં ગુજરાતનો સૌથી મોટો લોકમેળો તરણેતરનો મેળો અહીં ભરાય છે. ગુજરાતમાં સૌથી વધુ ફાયર એટલે અગ્નિજીત માટી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં મળી આવે છે. ગુજરાતમાં સૌથી પ્રથમ ઋણા વેપાર માટેનું સૌ પ્રથમ મંડળ સુરેન્દ્રનગરમાં સ્થપાયું હતું. સુરેન્દ્રનગરનું સ્થાન નામ માટેના રમકડા, પેંડા અને સિરામિક ઉદ્યોગ જાણીતા છે. સુરેન્દ્રનગરના વઢવાણના મરચા પ્રખ્યાત છે. સૌથી વધુ પાતાળ કૂવા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે. જો મિત્ર આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન ઓન કરો જેથી દરેક વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ સો મચ.